હાલોલ નગરપાલિકાના વિસ્તારમાં રોડ પર ગટર લાઇન અને પાણી નિકાલ ન હોવાના કારણે ગંદકીના રાફડાઓનો સામનો કરવો પડે છે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર પાંચ માં રોડ તેમજ ગટર લાઇન અને પાણીના નિકાલ ન હોવાને કારણે ઠેર ઠેર ગંદકીના રાફડાઓથી રહીશોને ગંદકીનો સામનો કરવો પડે છે હાલોલ નગરપાલિકા દ્વારા નંબર કરીમ કોલોનીમાં ઉપરાંત ઘરની વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યારે ત્યાં રહેતા રહીશોને ગટર લાઈન રોડ અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી ગંદકીનો સામનો કરવો પડે છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં માં જીતેલા કોર્પોરેટર અને નગરપાલિકામાં ઘણી મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કરવામાં આવતા નથી આ ગંદકી સંભાવના છે વોર્ડ નંબર પાંચ માં રહેતા રહીશોની ફરિયાદ ને કોઈ ધ્યાને લેતું નથી ત્યારે આખરે કંટાળીને કોંગ્રેસના કાર્યકર્તાને સાથે રાખી હાલોલ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની તકલીફો જણાવી વહેલી તકે પોતાના વિસ્તારમાં ચાલુ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ નો છું અમારા વોર્ડમાં અત્યાર સુધી ગટર વ્યવસ્થા નથી રોડ વ્યવસ્થા નથી સફાઈ થતી નથી સફાઈ કામદારો ખાલી જોવા પૂરતા મોકલેલા અત્યારે કોઈ આવતું નથી બંધ થઈ ગયા છે અને કોઈ જાતની ગંદકીના ઢગલા છે એટલે ગંદકી જોવા રોગચાળો હોય ફાડી ફાડી નીકળે એવી એવી ગંદકી છે તો આ અંગે કંઈ કંઈ

કામો થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૃણાલ ભાટિયા પંચમહાલ